Hello, welcome to all. Hello, welcome to all. Hello, welcome to all GPSC exam kids. चलो like करी दे जो, झड़पती share करी दे जो बता. चलो आपने next आगे आएगा चालू करिए. हाँ चलो आपने start कर दिए. Okay. चलो. આપણે સૃષ્ટિ ટેલ સુધીની જીસીઆરટી જોવાના છે જે તલાટી બિન સચિવાલય હેડ ક્લાર્ક માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આપણે ભૂગોળ જોઈએ છીએ ઓકે જીઓગ્રાફી ચલો આપણે સ્ટાન્ડર્ડ 9 સુધી આવી ગયેલા છે એમાં ચેપ્ટર 13 આપણે કમ્પ્લીટ કર્યું હતું ઓકે ચેપ્ટર 13 કમ્પ્લીટ કર્યું હતું ચેપ્ટર 14 માં બી આપણે ભૂપૃષ્ઠના આધારે તેના પાઠ જોયેલા હતા ઓકે ઓર ઉત્તરનો પર્વતીય પ્રદેશમાં બી બે પાર્ટ જોયેલા હતા પર્વતીય પ્રદેશ અને પૂર્વ હિમાલય ઓકે આ બધું આપણે પાછળના લેક્ચરમાં જોઈ લીધું છે જેને નથી જોયું રેકોર્ડેડ લેક્ચર જોઈ લેજો ઓકે દ્વીપ સમૂહ આપણે ખડક સુધી આવેલા હતા ખડકમાં બી આપણે કેટલા પ્રકાર છે ખડક એટલે શું કે એકથી વધારે ખનિજોના બનેલા સંગઠિત પદાર્થને શું કહેવામાં આવે છે ખડક કહેવામાં આવે છે તેમાં આગ્નેય ખડક અગ્નિકૃત ખડક પ્રસ્તર ખડક અને રૂપાંતરિત ખડક બને છે તે આપણે જોઈ લીધું આગ્નેય ખડકમાં ડાયરેક્ટ જ્વાળામુખીમાંથી જ્વાળામુખી ઠરી જાય મેઘમાં ઠરી જાય ઉપર આવતા અને જેમાંથી જે ખડકો રચાય તેને કહેવાય આગ્નેય ખડકો અને બાહ્ય બળ લાગતા એ જ મેઘમાં ઠરી ગયેલા પદાર્થોના બાહ્ય બળ વરસાદ પવન લાગતા જે ખડક રચાય છે તેને પ્રસ્તર ખડક અથવા નિક્ષેપિત ખડક કહેવાય છે અને આગ્નેય ખડકનું પ્રસ્તર ખડકમાં રૂપાંતર થવું તેને શું કહેવામાં આવે છે રૂપાંતરિત ખડક કહેવામાં આવે છે ઓકે આપણે કાલે જોઈ ગયેલા હતા આગ્નેય ખડક રાજસ્થાન એમાં ગ્રેનાઇટ અને બેસાલ્ટ પ્રકારના ખડકો જોવા મળે છે તેમાં રાજસ્થાન મધ્યપ્રદેશ અને દક્ષિણ દ્વીપકલ્પમાં જોવા મળે છે જ્યારે પ્રસ્તર ખડકોમાં શિરોડી ચૂનાના ખડકો કોલસા પ્રાપ્ત થાય છે તે બિહાર અને ઝારખંડ રાજ્યમાં જોવા મળે છે જ્યારે રૂપાંતરિત ખડકમાં આરસ પહાણ અને ક્વાર્ટઝાઇટ જોવા મળે છે જે રાજસ્થાનમાંથી આપણને મળી આવે છે આટલું આપણે જોયું હતું ચલો નેક્સ્ટ નેક્સ્ટ આપણે જોવાના હતા ખનિજ ખનિજ અને તેનું વર્ગીકરણ ખનિજ કોને કહેવામાં આવે છે તે જોઈએ આપણે ખનિજ એટલે કાર્બનિક અને અકાર્બનિક ક્રિયાથી તૈયાર થતા કુદરતી કાર્બનિક અને અકાર્બનિક ક્રિયાથી તૈયાર થતા ચોક્કસ રાસાયણિક બંધાર ધરાવતા શું કહેવામાં આવે છે ખનિજ કહેવામાં આવે છે જેમાં જૈવિક અને અજૈવિક ક્રિયાઓ થાય તેમાં રાસાયણિક બંધાર ધરાવતા તેને શું કહેવામાં આવે છે આપણે ખનિજ કહીએ છીએ ખનિજો પૃથ્વીની સપાટી કે પેટાળમાંથી ઘન પ્રવાહી અને વાયુ સ્વરૂપે મળે છે આપણને ખનિજ કેટલા પ્રકારે મળે છે ત્રણ સ્વરૂપે મળે છે ઘન પ્રવાહી અને વાયુ ખનિજો પૃથ્વીની સુરચના ધરાવે છે ભૂસ્તરીય રચના ધરાવે છે તેમાં તાંબુ છે જસત છે સોનું ચાંદી આપણને આગ્નેય ખડકોમાંથી મળે છે
જ્યારે કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ જેમાં બાહ્યબળ અને બાહ્યબળ લાગે છે તેમાંથી શું બને છે? પ્રસ્તર ખડકો. જ્યારે સ્લેટ છે, આરસપાન છે, હીરા છે, એ બધું આને રૂપાંતરિત ખડકોમાંથી મળે છે. ઓકે, આ છે આપણા ખનિજો. હવે તેનું વર્ગીકરણ. 200 જેટલા ખનિજોનો ઉપયોગ સીધી અને આડકતરી રીતે થાય છે. તેમાંથી ધાતુમય ખનિજો, અધાતુમય ખનિજો અને સંચાલન શક્તિ પ્રમાણે આવે. ધાતુ આપણને ડાયરેક્ટ આગ્નેય ખડકમાંથી મળે તે ધાતુમય ખનિજો કહેવામાં આવે છે. જ્યારે તેનું રૂપસ્તર ખડકમાં રૂપાંતર થાય છે તેને અધાતુમય ખનિજોમાં જોવા મળે છે. અને જ્યારે આપણને સંચાલન શક્તિ તરીકે જોવા મળે છે તે રૂપાંતરિત ખડક બી કહેવાય અથવા પ્રસ્તર ખડકો પણ કહેવામાં આવે છે તેને. તે આપણે જોઈએ આજે કે ખનિજોનું વર્ગીકરણમાં કેટલા ભાગ પડે છે અને ત્યાં કયા કયા રાજ્યમાં છે તે જોઈશું આપણે. ઓકે, ચલો. તેમાં ધાતુમય ખનિજો, ધાતુમય તેને શું કહેવાય? ધાતવીય ખનિજ કહેવામાં આવે છે. તેમાંથી કિંમતી ધાતુ કઈ છે? સોનું છે, ચાંદી છે, પ્લેટિનિયમમાં સૌથી મોંઘી મળે તેને શું કહેવાય? કિંમતી ધાતુ કહેવાય. જ્યારે હલકી ધાતુમાં મેગ્નેશિયમ છે, બોક્સાઇડ છે ને ટિટાનિયમ છે. એને શું કહેવાય? હલકી ધાતુ કહેવામાં આવે છે. આજે થોડું બફરિંગ રહેશે, થોડું એડજસ્ટ કરી લેજો, યા તો પછી રેકોર્ડિંગ જોઈ લેજો. ટ્રાય કરું છું બફરિંગ નહીં થાય, બટ આજે થોડુંક નેટનો ઇશ્યુ છે એટલા માટે. ઓકે, ચલો. નેક્સ્ટ, સામાન્ય ઉપયોગમાં લેવાતી ખનિજો, જેમાં આપણે ઘર વપરાશનો ઉપયોગ ઇઝીલી આપણે કરી શકીએ છીએ, સામાન્ય ઉપયોગમાં પણ લઈ શકીએ છીએ રોજબરોજ જીવનમાં આપણે. તેમાંથી લોખંડ, તાંબુ, સીસું, જસત, કલાઈ, નિકલ વગેરે આપણે રોજના જીવનમાં તેનો ઉપયોગ કરીએ છીએ. તે શું આવે? સામાન્ય ધાતુમાં આવે. જ્યારે મિશ્ર ધાતુમાંથી ક્રોમિયમ છે, મેગ્નેશિયમ છે, ટંગસ્ટન છે, વેનેડિયમ છે, આ બધી કેવી છે? મિશ્ર ધાતુ છે. અધાત્વિક ગુણધર્મો ધરાવે છે. તે વિદ્યુતના કેવા હોય છે? અવાહક હોય છે. તે ટીપાણુપણાનો ગુણધર્મ ધરાવતા નથી. તેનામાંથી અવાજ રણકાળ ઉત્પન્ન થતો નથી. આ શું છે? અધાતુના ગુણધર્મો. તેમાંથી ચૂનાના ખડકો, ચોક, એબોસ્ટોલ, અબ્રક, ફોસ્ફાર, જીપ્સમ, ચિરોડી, સલ્ફર, હીરા, આ બધા કેવા કહેવાય? અધાતુમય ખનિજો કહેવામાં આવે છે. ઓકે, નેક્સ્ટ છે સંચાલન શક્તિ દ્વારા ઉપયોગમાં લેવાતી ખનિજો. ઓકે, સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવાતી ખનિજો, જેમાંથી કોલસો છે, ખનિજ તેલ છે, કુદરતી વાયુ છે, યુરેનિયમ છે, થોરિયમ. આ યુરેનિયમ અને થોરિયમ શું છે? રેડિયો એક્ટિવ છે. રેડિયો એક્ટિવ જે બોમ્બ બનાવવા માટે, ન્યુક્લિયર એનર્જી બનાવવા માટે, ન્યુક્લિયર સંલયન ન્યુક્લિયર વિભાજન માટે તે ઉપયોગી છે. જે યુરેનિયમ અને થોરિયમ તે શ્રીલંકામાંથી સૌથી વધારે મળી આવે છે. શ્રીલંકા અને દક્ષિણ ભારતમાં, કારણ કે ત્યાં જ્વાળામુખી સૌથી વધારે છે. આ યુરેનિયમ અને થોરિયમ આપણા શ્રીલંકા અને દક્ષિણ ભારતમાં સૌથી વધારે જોવા મળે છે. તે રેડિયો એક્ટિવ તત્વ છે. ઓકે, એવું કહેવાય કે ભાઈ સંચાલન શક્તિ દ્વારા ઉપયોગમાં લેવાતી ખનિજો છે. તેમાંથી ખનિજો લોખંડ છે, લોખંડ કયા રાજ્યોમાંથી મળે છે? તો એક ઝારખંડ છે, છત્તીસગઢ છે, ગોવા છે, ઓડિશા, તમિલનાડુ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, આમાંથી શું મળી આવે છે? આપણને લોખંડ મળી આવે છે. જ્યારે મેંગનીઝ કર્ણાટક, ઓડિશા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગોવામાંથી. જ્યારે તાંબુ ગુજરાતમાંથી, સિક્કિમ, ઉત્તરપ્રદેશ, આંધ્રપ્રદેશ, મેઘાલય, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળમાં સૌથી વધારે તાંબુ મળી આવે છે. બોક્સાઇડમાં ઓડિશા, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ગુજરાત, ઝારખંડ. જ્યારે સીસું
તમિલનાડુ, રાજસ્થાન, ઓડિશા, મહારાષ્ટ્ર, મેઘાલય, સિક્કિમ, ગુજરાત, પશ્ચિમ બંગાળ. જ્યારે અબરખ, અબરખનું તમને અબરખ અને ચૂનાનો પથ્થર પૂછી શકે કે અબરખ ક્યાંથી મળી આવે છે, તો આંધ્રપ્રદેશ, રાજસ્થાન, બિહાર અને ઝારખંડ, આટલા યાદ રાખવાના 4 રાજ્યો. જ્યારે ચૂનાનો ખડક મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ, ગુજરાત અને રાજસ્થાન અને હિમાચલ પ્રદેશ, આમાંથી આપણને ચૂનાના ખડકો મળી આવે છે. આ એક્ઝામમાં પૂછાઈ ગયેલું છે, તલાટીની એક્ઝામમાં પૂછેલું કે અબરખ આમાંથી, નીચેમાંથી કયા રાજ્યોમાંથી મળી આવે છે, એ આપણને આટલા 4 રાજ્યો યાદ રાખવાના. ઓકે, આ થઈ ગઈ તમારી ખનીજો. નેક્સ્ટ છે જમીન અને તેનું વિતરણ. જમીન, જમીન છે આપણે, ભૂપૃષ્ઠ છે, જમીનમાં બી કેટલા ભાગ પડે છે, કઈ જમીન, કઈ જમીન ક્યારે ઇમ્પોર્ટન્ટ છે, કેવા રંગની છે, કયા ફળ પાક માટે ઇમ્પોર્ટન્ટ છે, કયા પાકમાં કઈ જમીન આવશે, તે આપણને જમીનના વિતરણ અને તેનો પ્રકાર જોઈશું, તેના પરથી આપણને ખબર પડશે આપણને. ઓકે, જમીન કેટલા પ્રકારની ધરાવે છે, તો એ 6 પ્રકારની જમીન હોય છે. પહેલાં તો જમીન એટલે શું, જમીનની વ્યાખ્યા શું છે, તો જમીન ઉપર, જમીનના પોપડા ઉપરના પાદરસને શું કહેવામાં આવે છે, સોરી, પૃથ્વી ઉપરના પોપડાના પાદરસને શું કહેવામાં આવે છે, જમીન છે. આ પૃથ્વીનું સ્થળ છે, મેં તમને શીખવાડ્યું હતું. આને કોર કહેવાય, આને મેન્ટલ કહેવાય, અને આ ઉપરનું સ્તર કહેવાય, પોપડો કહેવાય, યા તો ક્રસ્ટ કહેવાય. એને ક્રસ્ટનો જે ઉપરનો ભાગ હોય, જે ખડકો અને માટીના રેતીના કણોનો બનેલો હોય, તેને શું કહીએ છીએ આપણે, જમીન કહીએ છીએ. તો પૃથ્વીના પોપડાના ઉપરના સૌથી પાતળા સ્તરને શું કહીએ છીએ આપણે, જમીન કહીએ છીએ. એના જમીનનું નિર્માણ કેવી રીતે થાય છે, તો જમીન એ ખડકોના ખવાણથી ફલિત પ્રદેશ થાય છે. ખડકો હોય જે જ્વાળામુખીમાંથી, આ જ્વાળામુખી આવે છે તો ઠરીને કેવું બને છે, જે ખડક જેવી રચના કરે છે, અને તેમાંથી વરસાદ, બાહ્ય બળો, વરસાદ છે, તાપમાન છે, હિમ છે, હવા છે, વનસ્પતિ છે, જીવજંતુઓ છે, જેવા બાહ્ય બળોથી ખડકોનો શું થાય છે, ભૂકો બને છે, અને શું થાય છે, ભૂમિ આવરણ તૈયાર થાય છે. અને આ ભૂમિમાં ખડકોના નાના નાના ટુકડા, કાંકરા, રેતી જે જોવા મળે છે, તેને શું કહેવાય છે, રેગોલિથ કહેવામાં આવે છે, જેમાં કેવળ ખનિજ દ્રવ્યો હોય છે, અને તેમાં જૈવિક, તેમાં પછી જૈવિક દ્રવ્યો, હવા, પાણી ભળે છે, અને છેવટે તેમાંથી જમીન બને છે. જમીન પ્રક્રિયા નિર્માણ શું થાય છે, લાંબા સમયથી થાય છે. આ જો, આ નીચેનો પૃથ્વીનો જમીનનો પેપર પેટાળ છે, આમાંથી આ શું છે, મેગ્મા ચેમ્બર છે, ના લાવા છે, નીચે મેગ્મા ચેમ્બરોથી ઉકળતો લાવા છે, મેગ્મા છે, જે ઉપર આવશે મેગ્મા શું આવશે, આ મેગ્મા છે. જ્વાળામુખીના ચેમ્બરમાંથી શું આવશે, ઉપર આવશે, અને ઉપર આવશે ને શું કરશે, આવો ચારે બાજુ દિશાથી ફેલાઈ જશે, અને શું, એક ખડકની રચના કરશે, આવા ખડકો બનશે, મોટા મોટા ખડકો બનશે. અને આ ખડકોમાંથી વરસાદ છે, તાપમાન છે, વરસાદ છે, નદી છે, વનસ્પતિ છે, જીવજંતુઓ છે, જેઓ આ ખડકોમાંથી પસાર થશે, અને શું કરશે, ખડકનો ભૂકો બનશે, નાના નાના ટુકડા બનશે, તેમાંથી નાના ટુકડા ખેતી રજ જેવું બનશે, બરોબર, તેને શું કહેવામાં છે, રેગોલિથ કહીએ છીએ. રેગોલિથ શું હોય, ખાલી ખનિજ દ્રવ્યો જોવા મળે, કારણ કે ડાયરેક્ટ શું બન્યું છે, જ્વાળામુખીમાંથી બનેલું છે. જ્વાળામુખીમાં સૌથી વધારે શું હોય, ખનિજ દ્રવ્યો હોય, તેને આપણે શું કહીએ છીએ, રેગોલિથ કહીએ છીએ. અને આ જ રેગોલિથમાંથી જૈવિક દ્રવ્યો, જૈવિક દ્રવ્યો જેવા કે હવા છે, પાણી છે, વનસ્પતિના મળમૂત્ર છે, જ્યારે આપણે પ્રાણીઓના અવસાન સમયે જે આપણે માખીએ છીએ, તે તેનાથી આપણને જૈવિક દ્રવ્યો મળે છે. અને આ જૈવિક દ્રવ્યો રેગોલિથ પરથી ઉમેરાય છે, અને છેવટે તેમાંથી શું બને છે, એક જમીન બને છે. અને જમીનની નિર્માણ કેટલા લાંબા, કેટલા સમય સુધી થાય છે, લાંબા સમય સુધી થાય છે, એવું નહીં કે 1-2 વર્ષમાં થઈ જાય, કરોડો વર્ષ લાગે છે એક જમીન બનતા. ઓકે, આ રીતે જાય છે જમીનનું નિર્માણ થાય છે. હવે તેના જમીનના પ્રકારો, જમીનના પ્રકારો કેટલા છે, 6 પ્રકાર જોવા મળે છે આપણને. જમીનના કેટલા પ્રકાર છે, 6 પ્રકાર જોવા મળે છે. એમાં કાંપની જમીન, કાળી જમીન અથવા રેગુર જમીન. કાંપની જમીન કહેવામાં આવે છે, કાળી જમીનને આપણે રેગુની જમીન પણ કહીએ છીએ. ત્યારે રાતી જમીન, ચોથી છે પડખાઉ જમીન. પડખાઉને જમીનને શું કહેવાય છે, લેટેરાઇટ જમીન પણ કહેવામાં આવે છે. પછી છે પર્વતીય જમીન, જ્યાં પર્વતો સૌથી વધારે હોય ત્યાં કેવી જમીન જોવા મળે, પર્વતીય જમીન જોવા મળે છે. અને રણ પ્રકારની જમીન, જ્યાં સૌથી વધારે રણ હોય, ડિઝર્ટ હોય, તો આપણને કઈ પ્રકારની જમીન જોવા મળે છે, રણ પ્રકારની જમીન. ઓકે,
ઓકે, તો જમીનના પ્રકારો છે, 6 પ્રકારની જમીન આપણને જોવા મળે છે. ભારતમાં કેટલા પ્રકારની જમીન જોવા મળે? 6 પ્રકારની. અને વિશ્વમાં કેટલા પ્રકારની જમીન જોવા મળે? વિશ્વમાં 7 પ્રકારની જમીન જોવા મળે છે. તો તમે કહેશો છો, એક પ્રકારની કઈ જમીન જે ભારતમાં જોવા મળતી નથી? તો એ પીળી જમીન. પીળી જમીન આપણા ભારતમાં જોવા મળતી નથી, તે ખાલી વિશ્વમાં આફ્રિકા ખંડમાં જોવા મળે છે. ત્યાં પીળી પીળી રેતી હોવાથી ત્યાં પીળા કલરની જમીન જોવા મળે છે, પીળી રેતી જમીન જોવા મળે છે. ઓકે, તો આપણા ભારતમાં કેટલા પ્રકારની જમીન મળે છે? 6 પ્રકારની જમીન જોવા મળે છે. ઓકે, આ છે તેમના પ્રકાર. આપણે સૌથી વધારે કાંપની જમીન ક્યાં જોવા મળે? આ યલો છે, કાંપની જમીન છે. તો યુપી બાજુ, ગુજરાતમાં છે, અને પૂર્વ ભારતમાં જોવા મળે છે. આ બધી છે કાંપની જમીન. પછી આ બાજુ છે કાળી જમીન. મધ્યપ્રદેશ છે, મહારાષ્ટ્ર છે, છત્તીસગઢ છે, એ બધી બાજુ સૌથી વધારે કાળી જમીન જોવા મળે છે. આ બાજુ દક્ષિણ, મતલબ દરિયાકાંઠો છે, એક પૂર્વ પૂર્વ ભારત છે, દરિયાકાંઠા છે, તે બાજુ કઈ જમીન જોવા મળશે? રાતી જમીન જોવા મળશે. ઓકે, ચલો નેક્સ્ટ આપણે સ્ટાર્ટ કરીએ. જમીનના પ્રકારો છે, એમાંથી 6, તેમાંથી કાંપની જમીન. કાંપની જમીન પહેલો છે, કાંપની જમીન. તો કાંપની જમીનને કેટલા ભાગ પડે છે? તો 2 પ્રકાર પાર્ટ પડે છે, એમાં ખદર અને એક બાંગર. કેવી પ્રકારની જોવા મળે છે કાંપની જમીનમાં? 2 પ્રકારની જમીન જોવા મળે છે, ખદર અને બાંબર. જે નદીઓના નિક્ષેપણથી તૈયાર થતી આ નવા કાંપની જમીનને શું કહેવામાં આવે છે? ખદર કહેવામાં આવે છે. જ્યારે પૂરના મેદાનમાંથી કે જમીન મુખ્યત્વે નજીકના ક્ષેત્રમાં જોવા મળે અને તે પ્રમાણમાં રેતાળ હોય છે. નદી ખીણોના ઉપરવાસમાં અંદર જૂનો કામ ધરાવતી જમીનને શું કહેવામાં આવે છે? બાંગર. જ્યાં પહેલેથી જમીન આવેલી હોય, નદીઓના કાંપથી જૂનો કાંપ હોય, જૂનો કાંપ નદી નદી લઈને આવે, આ બધો જૂના કાંપ છે બરોબર. અને જમીન છે જે નદી ઉપર આજુબાજુ નદી હોય તે પોતાનો સાથે શું લઈને આવે? જૂનો કાંપ લઈને. પહેલાથી કાંપ પથરાવેલો હોય તેને આપણે શું કહીએ? જૂનો કાંપ. તેને શું કહેવાય? એને બાંગર કહેવાય. જ્યારે વરસાદ પડે યા તો નદીમાં પૂર આવે તો બીજી નવી નદી આવશે, અને નવી નદી શું કરશે? નવી નદી આવશે અને નવી નદી શું કરશે? પોતાની સાથે નવો કાંપ લઈને આવશે. કેવો લઈને આવશે? નવો કાંપ. આ મેં દેખાતું નથી બરોબર, વેઇટ. પોતાની સાથે કેવો કાંપ લઈને આવશે? નવો કાંપ લઈને આવશે. તેનો કેવો કહેવામાં આવે? ખદર પ્રકારની જમીન કહેવામાં આવે. જ્યારે જૂનો કાંપ હોય તેને કેવી કહેવાય? બાંગર કહેવાય. અને નવો કાંપ લઈને આવે તેને કેવા કહેવાય? ખદર પ્રકારની જમીન કહેવામાં આવે. ઓકે, તો ખદર અને બાંગર યાદ રાખજો. બાંગર કેવા પ્રકારની હોય છે? તે ચીકણી અને ઘેરા રંગની હોય છે. અને કાંપની જમીન ઘણા મોટા વિસ્તારોમાં જોવા મળે છે. તેમની ફળદ્રુપતા પણ જુદા જુદા વિસ્તારોમાં કેવી હોય છે? અલગ અલગ હોય છે. એટલો જૂનો કાંપ હોય તેટલી ફળદ્રુપતા કેવી હોય? સૌથી વધારે હોય. જેટલો જૂનો કાંપ તેટલી ફળદ્રુપતા સૌથી વધારે, એટલે અલગ અલગ ભાગમાં તેની ફળદ્રુપતા અલગ અલગ જોવા મળે છે. તો ઘણી જગ્યાએ ફળદ્રુપતા હોય તો ઘણી જગ્યાએ કેવી હોય છે? ઉપજાઉ હોય છે. કારણ કે જૂનો કાંપ ના હોય, નવો જ કાંપ પથરાતો રહેતો હોય, તો તે સમયે કેવો હોય છે? તે ઉપજાઉ હોય છે. અને આ પ્રકારની જમીન સૌથી વધારે પંજાબ, ઉત્તરપ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ વગેરેમાં આપણને કાળી કાંપ પ્રકારની જમીન જોવા મળે છે. ઓકે, આપણને કાળી પ્રકારની જમીન જોવા, કાંપની પ્રકારની જમીન જોવા મળે છે. નેક્સ્ટ છે કાળી જમીન. તો કાળી જમીન સૌથી વધારે ક્યાં જોવા મળે? તો મહારાષ્ટ્ર, પશ્ચિમી મધ્યપ્રદેશ, ગુજરાત, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા, તમિલનાડુ, આ બધામાં આપણને કેવી જમીન જોવા મળશે? કાળી જમીન જોવા મળશે. તે દ્રીપકલ્ય ઉચ્ચ પ્રદેશની ભેટ છે. જ્યાં ત્રણ દ્રીપકલ્ય ઉચ્ચ પ્રદેશ મેં તમને કીધું હતું, જેની ત્રણેય બાજુ શું આવેલું હોય? ત્રણેય બાજુ દરિયા કિનારે આવેલા હોય તેને શું કહેવાય? દ્રીપકલ્ય ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. તે કેવી હોય છે? ચીકણી અને કસ વાળી હોય છે. તે લાંબા સમય સુધી ભેજ ગ્રહણ કરવાની ક્ષમતા ધરાવે
છે, તેમાંથી જમીન રૂપાંતરિત ખડકો તૈયાર થતા હોય છે. કપાસના પાક માટે તે અનુકૂળ હોય છે, એટલે તેને રેગુર પ્રકારની પણ જમીન કહેવામાં આવે છે. તે કપાસની કાળી કાળી જમીન કેવી હોય? આ જમીન છે તેમાંથી આવી ફાંટ પડેલી હોય, અને શું કહેવાય? કાળી જમીન કહેવામાં આવે છે. તો ત્યાંથી સીધો સૂર્યનો પ્રકાશ આ ફાંટમાંથી જે અંદર છે કુદી જમીનની અંદર સુધી ઉતરે છે. તેથી આ જમીનો સૌથી વધારે કેવી હોય? ફળદ્રુપ જોવા મળે છે, અને ચીકણી હોય, અને એક તો કસવાળી હોય, અને ભેજ ગ્રહણ કરવાની ક્ષમતા ફાંટ હોય, વચ્ચે તિરાડવાળી જમીન હોય તો વરસાદ બી છેક અંદર સુધી જવાનો. વરસાદ અને સૂર્યપ્રકાશ સૌથી વધારે અંદર સુધી ગ્રહણ થવાનો, એટલે આ ભેજ ભેજ ગ્રહણ કરવાની ક્ષમતા કયા જમીનમાં સૌથી વધારે હોય? તો કાળી જમીનમાં. અને તે કયા પ્રકારની કપાસ ખેતી જોવા મળે છે? તેમાં કપાસની ખેતી સૌથી વધારે જોવા મળે છે. તે મહારાષ્ટ્ર, પશ્ચિમી મધ્યપ્રદેશ, ગુજરાત, કર્ણાટકમાં, આંધ્રપ્રદેશમાં, તેલંગાણામાં, તમિલનાડુમાં કઈ પ્રકારની જમીન જોવા મળે છે? કાળી જમીન જોવા મળે છે. ઓકે, નેક્સ્ટ છે રાતી જમીન. રાતી જમીનમાં આગ્નેય રૂપાંતરિત ખડકોમાં રાતી જમીન જોવા મળે છે. જે રાતી છાયાનું પ્રમાણ સૌથી વધુ ધરાવે છે, તેને આયન લો તત્વ અને સેન્દ્રીય તત્વના લીધે તેનો રંગ રાતો પડી જાય છે, તેથી તેને રાતી જમીન કહેવામાં આવે છે. તે છિદ્રાળુ અને ઉપજાઉ જમીનો છે. તે ગોવા, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ઓડિશા અને ઝારખંડમાં જોવા મળે છે આ આપણી રાતી જમીન. નેક્સ્ટ છે પડખાઉ જમીન અથવા લેટેરાઇટ જમીન. પડખાઉ જમીન અને લેટેરાઇટ જમીન એટલે શું? પડખાઉ જમીન અને લેટેરાઇટ જમીન એટલે શું? કે વધુ વરસાદને કારણે તીવ્ર ધોવાણ થાય છે. જ્યાં સૌથી વધારે વરસાદ પડતો હોય ત્યાં શું થાય? તીવ્ર ધોવાણ થાય. નદીઓનો કાંપ સૌથી વધારે ત્યાં જોવા મળે. વધુ વરસાદ પડે તો તીવ્ર ધોવાણ થાય, અને જેના લીધે પડખાઉ જમીન જોવા મળે છે. અને વધુ વરસાદ પડતો હોય, વધુ વરસાદ પડે તો જે નદીના જે ખનિજ દ્રવ્યો હોય, ફળદ્રુપ જમીન, તે શું કરે છે? એનું ધોવાણ થઈ જશે, અને તે એ જમીન કેવું બની જશે? ઉપજાઉ બની જશે અથવા પડખાઉ બની જશે. અને તેના પોષક દ્રવ્યો પણ ધોવાઈને ક્યાં જતા રહેશે? નીચલા સ્તરમાં જતા રહેશે. તો જૈવિક દ્રવ્યનું પ્રમાણ ઓછું થવાથી તેની ફળદ્રુપતા કેવી હશે? ઓછી હશે. તે પથ્થરમાં લો, એલ્યુમિનિયમ તત્વો સૌથી વધારે જોવા મળે છે. આ જમીનની ધોવાણથી રાતા રંગની જમીન જોવા મળે છે. સૌથી વધુ વરસાદ ક્યાં પડે ત્યાં જોવાનું તમારે. તો પહાડી વિસ્તારોમાં, દખ્ખણના પહાડી વિસ્તારોમાં જોવા મળશે. તેમાં કર્ણાટક, કેરળ, ઓડિશા, પૂર્વોત્તરના કેટલાક ભાગોમાં આપણને પડખાઉ જમીન અથવા લેટેરાઇટ જમીન જોવા મળે છે. જ્યાં સૌથી વધારે વરસાદ પડતો હોય ત્યાં આપણને કઈ જમીન જોવા મળે? પડખાઉ જમીન. નેક્સ્ટ છે પર્વતીય જમીન. જંગલોને કારણે જૈવિક દ્રવ્યનું પ્રમાણ કેવું થાય છે? વધતું જાય છે. જંગલો સૌથી વધારે હોય ત્યાં જૈવિક દ્રવ્યો ત્યાં શું હોય? જંગલો હોવાના સૌથી વધારે, જંગલો હોવાના તો પશુપાલન બી હોવાનું સૌથી વધારે, પશુપાલન હોવાનું, તેમનું મળમૂત્ર પણ હોવાનું, મળમૂત્ર હોવાનું તો શું હોવાનું? જૈવિક દ્રવ્યનું પ્રમાણ કેવું હોવાનું? સૌથી વધારે હોવાનું. તો જ્યાં જંગલ હશે ત્યાં જૈવિક દ્રવ્યનું પ્રમાણ કેવું હશે? વધારે હશે. પણ આ સૌથી વધારે ત્યાં જોવા કે પર્વત જમીનમાં જોવા મળશે આપણને. જે શિવાલિકની પર્વત શ્રેણીમાં ઓછી કસવાળી અને અપરિપક્વ જમીન ગણાય છે. આ જમીન રેતાળ હોય છે, છિદ્રાળુ હોય છે, અજૈવિક દ્રવ્યના અભાવવાળી જોવા મળે છે. જ્યાં જંગલ હોય ત્યાં જૈવિક દ્રવ્યનું પ્રમાણ વધારે. પણ પર્વતીય પ્રદેશમાં શું હોય? જંગલોનું પ્રમાણ કેવું હોય છે? જંગલોનું પ્રમાણ ત્યાં ઓછું હોય છે. જંગલોનું પ્રમાણ ઓછું હોય તો જૈવિક દ્રવ્યનું પ્રમાણ કેવું હોય છે? ઓછું હોય. તો ત્યાં રેતાળ રેતાળ કે જમીન કેવી હશે? રેતાળ હશે, છિદ્રાળુ હશે, અને ઓછી ફળદ્રુપ વાળી જોવા મળશે આપણને. સૌથી વધારે પર્વતીય પ્રદેશો ક્યાં છે? તે એક તો ઉત્તર ભારતમાં સૌથી વધારે છે, અને પૂર્વ ભારતમાં તેમાં મેઘાલય છે, અરુણાચલ પ્રદેશ છે, પૂર્વની પૂર્વતીય પર્વત શ્રેણી છે, ઉત્તરાખંડ છે, હિમાચલ પ્રદેશ છે, જમ્મુ કાશ્મીર છે, લદાખ છે. આપણને કઈ જમીન જોવા મળશે? પર્વતીય જમીન પ્રકારની જોવા મળશે. ઓકે, નેક્સ્ટ છે રણ પ્રકારની જમીન. નેક્સ્ટ છે રણ પ્રકારની જમીન. તો રણ પ્રકારની જમીન ક્યાં જોવા મળશે આપણને? શુષ્ક અને અર્ધ શુષ્ક વિસ્તારોમાં જોવા મળશે. તો અર્ધ શુષ્કમાં સૌથી વધારે શુષ્ક ક્યાં હોય? રાજસ્થાનમાં હોય.
જ્યાં વરસાદ ઓછો પડતો હોય, અર્ધશુષ્ક એટલે વરસાદ તો પડતો હોય પણ માપ બહુ લિમિટમાં પડતો હોય, તે શું આવશે? ગુજરાતના કચ્છ જિલ્લામાં છે, પંજાબ છે, હરિયાણા છે, અર્ધશુષ્ક વિસ્તાર કહેવાય. તો રાજસ્થાન છે, ગુજરાત છે, પંજાબ છે, હરિયાણા, તેમાં આપણને કઈ પ્રકારની જમીન જોવા મળશે? રણ પ્રકારની જમીન જોવા મળશે. તેમાંથી ક્ષારની ક્ષાર કેટલો હશે? ત્યાં ક્ષાર સૌથી વધારે જોવા મળશે, કારણ કે પાણી વરસાદ શું લઈને આવે? દરિયો શું લઈને આવે? ક્ષાર લઈને આવે. તો ત્યાં વધારે જમીન કેવી થતી જાય? ક્ષારયુક્ત થતી જાય. તો ક્ષારવાળી સૌથી વધારે જમીન જોવા મળશે ત્યાં. જૈવિક પદાર્થો કેવી મળશે? અછત જોવા મળશે, કારણ કે ત્યાં પાણી નહીં હોય તો જંગલો નહીં હોય, જંગલ નહીં હોય તો જૈવિક પદાર્થો નહીં હોય. જૈવિક પદાર્થો કેવા મળશે ત્યાં? ઓછી જોવા મળશે. ત્યાં સિંચાઈની સગવડ કેવી હશે? ઓછી હશે, તેથી સિંચાઈની સગવડથી આપણે જમીનમાં ખેતી કરી શકીએ છીએ. તેથી નદી આવતી હોય ત્યાંથી આપણે સિંચાઈ યોજનાથી આપણે પૂરી પડે, પણ સિંચાઈની સગવડ કેવી હશે ત્યાં? ઓછી હશે. આ છે તમારું જમીનના પ્રકારો. ઓકે, કાંપની જમીન ઉત્તર ભારતમાં સૌથી વધારે જોવા મળશે, યાદ રાખવાનું. કે કાંપ હોય તો કાંપ કોણ લઈને આવે? નદી લઈને આવે. તો ઉત્તર ભારતમાં સૌથી વધારે કઈ નદી આવે? નદીઓ આવે, જે બંગાળની ખાડીમાં પૂર્વ ભારતમાં ભળે છે. તો પૂર્વ ભારત બી આવી જશે, પશ્ચિમ બંગાળ અને બિહાર અને ઉત્તર પ્રદેશ. ઓકે, કાળી જમીનમાં શું આવશે? ભેજ ગ્રહણ કરવાની ક્ષમતા હોય, એટલે દરિયા કિનારો હશે ત્યાં કઈ જમીન જોવા મળશે આપણને? કાળી જમીન. રાતી જમીન કઈ આવશે? જ્વાળામુખી સૌથી વધારે જોવા મળતું હોય ત્યાં કેવી આવશે? રાતી જમીન આવશે, જ્યારે પડખાઉ જમીન વધુ વરસાદ થતો હોય. પર્વતીય જમીન એટલે જ્યાં પર્વત સૌથી વધારે હોય, અને રણ પ્રકારની જમીનમાં જ્યાં રણનું પ્રમાણ સૌથી વધારે હોય. ઓકે, ક્લિયર છે બધાને આટલું? ઓકે, ચલો નેક્સ્ટ. નેક્સ્ટ છે આપણો જળ પરિવહન. કાલે સ્ટાર્ટ કરીશું આપણે. ઓકે, આજ માટે આટલું જ છે.